જિલ્લામાં લોકડાઉન દરમિયાન અકસ્માતોની ઘટના અટકી ગઈ હતી અને હવે ફરીથી અકસ્માતોની ઘટના ઘરખમ વધારો થઈ રહ્યો છે। ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી અકસ્માતની ત્રણ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા બાદ આજે વધુ એક અકસ્માતની ઘટના ડીસા પાલનપુર હાઈવે પર બની છે। રાજસ્થાનના ચિત્તોડગઢથી વજનદાર પથ્થર ભરીને મુંદ્રા પોર્ટ તરફ જતી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી અને ટ્રકના કેબિનમાં સવાર ચાલક સહિત અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે ટ્રકની પાછળ વજનદાર પથ્થરો વચ્ચે આરામ કરી રહેલા ભારચંદ નીણા નામના યુવકનું મોત નિપજ્યું હતું। ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ઉથલી ગઈ હતી અને ટ્રકમાં રહેલા વજનદાર પથ્થર આરામ કરી રહેલા ભારચંદ મીણા પર પડતા ભારચંદ મીણા પથ્થર નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું। બાદ ક્રેનની મદદથી આ પથ્થરો હટાવીને મૃતદેહ નીકાળવામાં આવ્યો હતો। ડીસા થરાદ રોડ પર બુધવારે સાંજે ડીસા તરફથી આવી રહેલા એક ટ્રકે ડીસા તરફ જતી મારુતિ અલ્ટો કારને ટક્કર મારતા કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું। આ અકસ્માતમાં મોતને ભેટનારા યુવક ડીસાનો નિકુલ વ્યાસ હોવાનું જાણવા મળ્યું છે અને નિકુલ વ્યાસના આકસ્મિક મોતથી તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ત્યારે વધુ એક અકસ્માત વાવ સુઈગામ હાઈવે પર થયો છે। વાવ સુઈગામ હાઈવે પર આજે બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે સુઈગામ પોલીસ અને સ્થાનિક મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રેલરમાં ફસાઈ ગયેલા ચાલકને ક્રેનની મદદથી મહામુસીબતે બહાર નીકાળ્યો હતો। ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા।